કરું છું. આજે આપણે ધોરણ 4 માં વિષય સ્વાસ્થ્યમાં પાઠ 24 નો પાઠનું નામ છે મસાલેદાર કોયડા. બરાબર, તો હવે આપણે આ પાઠમાં જે ઘરમાં વપરાતા મસાલા છે એના વિશે વાત કરવાની છે. તો તમે આ પાઠ છે એ સમજતા એકવાર પહેલા સમજી લેજો અને પછી તમારા મમ્મીની અથવા તો દાદાની અથવા સોરી દાદી અથવા તો બેનની મદદથી આ પાઠ સમજશો તો વધુ મજા આવશે. એટલે તમારું પાઠ્યપુસ્તક સામે પૂરું રાખો અને તમને એનું ચિત્ર સામે તમને આપેલા છે અને હું તમને સમજાવું છું. ખૂબ જ સરસ મજાનો અને મજા આવે આનંદ આવે એવો સરસ મજાનો પાઠ છે. પાઠનું નામ શું છે? મસાલેદાર કોયડો. કોયડો એટલે કે ઉખાણ. બરાબર, જોક્સ એટલે કોયડો એટલે કે ઉખાણ. બરાબર, તો આપણે જોઈએ મસાલેદાર કોયડો. તો જો સૌથી પહેલા તમને જ્યાં તમારું પાઠ ચાલુ થાય છે ત્યાં તમને બધા મસાલા આપેલા છે તો તમે એમાંથી જોઈને સરસ મજાની યાદી બનાવો કે એમાં કઈ કઈ વસ્તુ તમને બતાય છે. તો જુઓ, એમાં લસણ છે, પછી લાલ સુકા મરચા છે, લીલા મરચા છે, આદુ છે, પછી એલચી, તજ, લોબિંગ છે, બરાબર, બદામ છે, પછી ઘણું બધું વસ્તુ છે, મરચું છે, પછી જે તમે ઓલા કઢી પત્તા લીમડો કહો ને એ છે. બરાબર, ઘણી બધી વસ્તુઓ છે તો એની એક તમારે આખી યાદી બનાવવાની છે. રાઈ, જીરું છે, પછી જો તમને ડબ્બી આપેલી છે મીઠાની, પછી ધાણા જીરું છે, હળદર છે, એ બધાને તમને એક ડબ્બીમાં આપેલું છે. તો આનું તમારે એક સરસ મજાનું નામ લખી અને તમારે યાદી બનાવવાનું છે. તો હવે આપણે નીચે પાઠમાં જોઈએ તો આપણે લાલ મરચાનો કોથળો ભરેલો ચિત્રમાં તમને બતાવ્યો છે. તો એ શું કહે છે? તો જોઈએ તો કે તાજું છું તો લીલું અને સુકાઈ જાવ તો લાલ, કોરું કાચું ચાખે એના ભૂલા થાય હાલ, તીખો તીખો સ્વાદ મારો રસોઈમાં ન ખાવ, વધુ પડતું ખાઈ જાવ તો નાકમાં પાણી લાવો, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ. હવે એ શું કે છે કે હું તાજું હોય તો કેવું છું? લીલું. આપણે જોઈએ છીએ ને કે લીલા મરચામાં મમ્મી લઈએ હોય તો એ તાજું હજી તો લઈએ હોય તો કેવું હોય? લીલા કલરનું. પછી થોડો સમય પછી તે સુકાઈ જાય તો કેવા રંગનું થઈ જાય છે? લાલ રંગનું. અને જો કોરું કોરું કોઈ ખાય છે તો મોઢું બળવા માંડે ને અને નાક અને આંખમાંથી પાણી છે એ નીકળવા માંડે છે અને વધારે પડતું ખાય તો આપણે ખૂબ જ તીખું લાગે છે. તો એ કહે છે કે બોલો 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 જલ્દી મારું નામ. તો આવું કોણ છે? તો તમારે જવાબમાં શું લખવાનું છે? સામે મરચું. બરાબર ને, મરચું જેવું હોય ને અને પહેલામાં શું આવશે? મરચું. ત્યાર પછી બીજું છે કે પીળો પીળો રંગ મારો તુરો મારો સ્વાદ, રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ, નાની વાતમાં હું ઔષધિ બની જાઉં, દૂધ સાથે ભળી જતા ખાંસી ભગાડું, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ. યાદ આવે છે તમને આ કોણ છે? આપણને ઘરમાં શરદી થઈ ગઈ અથવા તો ઉધરસ થઈ હોય તો આપણને મમ્મી દૂધમાં નાખીને શું પીવડાવે છે જે પીળા રંગની હોય છે? તો કે હળદર. હળદરનો આપણે ઔષધિ ઘણી બધી વાર આપણે દવા તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. એટલે આ કઈ વસ્તુ છે? કયો મસાલો છે? તો કે હળદર. હળદરનો રંગ કેવો હોય છે? પીળો રંગ હોય છે, એનો સ્વાદ તુરો હોય છે અને આપણને શરદી કે ખાંસી થઈ હોય તો આપણે દૂધમાં નાખીને પણ એને પીએ છીએ. એટલે આનું નામ શું છે? તો કે હળદર. ત્યાર પછી જો પાછળનું પેજ કે ઝીણી ઝીણી મોતી જેવી નાની પણ હું ગોળ. એટલે કે છે કે હું ઝીણી ઝીણી મોતી જેવી અને નાની એવી અને ગોળ છું, અંદરથી હું સફેદ છું પણ ઉપર કાળો ઢોળ, કચુંબરને નમકીનમાં હોશથી ન ખાવ, જીભ ઉપર મને મૂકો તો તીખો સ્વાદ લાવો, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ. તો આ કોણ છે? તો કે મરી. બરાબર, મરી જોયા છે ને તમે તીખા, એને મરી કહેવાય અને તીખાઈ કહેવાય. એ કેવા હોય છે? ગોળ હોય છે, જ્યાં જ્યાં મોતીના દાણા જેવા. તો તમે એને ભાંગીને ભૂકો કરો તો અંદરથી કેવા નીકળે છે? એનો વ્હાઈટ કલરના હોય છે. એટલે કચુંબરમાં આપણે જોઈએ છે ને તીખાનો ભૂકો મમ્મી નાખે છે ને,
અને જીભ ઉપર ના ખાવ જીભ ઉપર મૂકો તો એનો સ્વાદ કેવો લાગે છે તીખો લાગે છે એટલે આ શું છે તો કે મરી અથવા તો તીખા ત્યાર પછી જો પાતળું ને નાનું છું કાળું અને ભૂખ છું તેલ ઘીમાં તળાવ છું દહીં છાશમાં નખાવ છું રસોઈમાં હું ભળું છું ને સુગંધિત બનાવું છું પાવડર કે આખે આખો ઉપયોગમાં આવું છું બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ તો કે પાતળું અને નાનું છે બરાબર સૌ પાતળું પતલું અને કેવું છે નાનું એવું છે પછી કાળું અને ભૂરા રંગનું છે તેલ ઘીમાં તળાવ છું અને દહીં છાશમાં નખાવ છું આપણે ધાણા જીરાનો અથવા તો જીરાનો પાવડરનો ઉપયોગ કરીએ છીએ ને છાશમાં તો આ શું છે તો કે જીરું છે ત્યાર પછી આપણે જોઈએ કે પાતળી અને નાની હું તો લીલી લીલી છાઉં મુખવાસને શરબતમાં લાવી દઉં હું દઉં લીલી સૂકી ચાવો તમે તો પણ લાગુ મીઠી જીરા જેવી લાગુ છું હું તો જ્યારે તમને દીઠી બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ બરાબર કેવી છે આ જે તમે આ શું છે તો કે વરિયાળી તો તમે વરિયાળી જોશો તો એ તમને કેવી લાગશે જીરા જેવી લાગશે બરાબર ને એટલે બેનો દેખાવ કેવો છે સરખો છે પણ રંગ કેવો છે અલગ છે વરિયાળી કેવા કલરની હોય છે તો કે લીલા કલરની તો આપણે વરિયાળીનો શરબત પણ પીએ છીએ અને મુખવાસ પણ ખાઈએ છીએ એટલે આ શું કે આને શું કહેવાય તો કે વરિયાળી પછી ત્યાર પછી સામે જો કે ચોકલેટ જેવો રંગમાં સિંગડા વાળી ચીજ ખીલી જેવો લાગુ છું હું તો મસાલાનું બીજ દાંતના દુખાવામાં હું બહુ કામમાં આવું છું તીખો મારો સ્વાદ છે પણ મુખવાસમાં હું ખાઉં છું બોલો બોલો જલ્દી બોલો હું છું કોણ તો કોણ છે લવિંગ બરાબર ને લવિંગ આપણે જ્યારે દાંતનો દુખાવો થાય છે ત્યારે આપણે દાંતમાં લવિંગ મૂકીએ છીએ કારણ કે આ ખૂબ જ તીખો હોવાથી એ છે એ આપણને દાંતનો દુખાવો છે એ એમાં એ પોતે કેચઅપ કરી લે છે એટલે એ કહે છે કે મારો રંગ કેવો છે તો કે કોફી કલરનો ચોકલેટ જેવો છે અને લવિંગ તમે જોજો તો તમને આમ ચારે તરફથી ફૂલ જેવું હશે એટલે એ શું કહે છે કે સિંગડા વાળું ચીજ છું હું ખીલી જેવો મારો આકાર છે એટલે મસાલાનું હું બીજ છું તો આ કોણ છે તો કે લવિંગ હવે બરાબર નીચે તમે જુઓ કે તમને આ પાઠમાં પ્રશ્ન જવાબ આપેલા છે બરાબર એ પ્રશ્ન જવાબ છે એ તમારે તમારી જાતે કરવાના છે જે હું તમને એક વખત સમજાવી દઉં છું કે તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે તે શોધી તેની યાદી બનાવી અને તમારા મિત્રની યાદી સાથે સરખાવો તો હવે આના માટે તમારે તમારા મમ્મી અથવા તો મોટી બહેનની જરૂર પડશે તો રસોઈયાના મસાલિયામાં કયા કયા મસાલા હોય છે તો કે હળદર ધાણા જીરું મીઠું રાઈ જીરું હિંગ ઘણા બધા મસાલા હોય છે બરાબર ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે જ્યારે તમારા દાદા દાદી નાના હતા ત્યારે તેમના રસોડામાં મોટે ભાગે કયા મસાલાનો ઉપયોગ થતો હતો તો કે જ્યારે અમારા દાદા દાદી નાના હતા ત્યારે તેઓના રસોડાની રસોઈમાં તો કે હિંગ તજ લવિંગ હળદર રાઈ જીરું તમાલપત્ર વગેરેનો ઉપયોગ કરતા હતા ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક એવા મસાલાનું નામ આપો જે નમકીન અને મીઠી બંને વસ્તુમાં નખાય છે તો કયો મસાલો એવો છે કે જે આપણે મિષ્ટાન બનાવીએ એમાં પણ નખાય છે અને નમકીન એટલે કે જે આપણે પ્રસાદ ને બધું બનાવીએ છીએ તો એમાં પણ નખાય છે તો તજ પછી છે રસોઈમાં ખાટો સ્વાદ લાવવામાં તમે શું નાખશો તો તમારે રસોઈમાં ખાટો સ્વાદ લાવવો હોય તો એમાં આપણે લીંબુ છે આમલી છે અને કોકમના ફૂલ જેવાનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને ખાટો સ્વાદ આવે છે બરાબર છે તો હવે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ છે એ તમારે તમારી જાતે તમારી બુકમાં કરવાના રહેશે જ્યાં ન સમજાય ત્યાં તમારા મમ્મીની અથવા તો ઘરમાં કોઈ પણ ની મદદ લેજો બરાબર ખૂબ જ સરસ મજાનો અને સાવ સહેલો પાઠ છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ